ભચાઉ શહેર રાજપૂત કરણી સેના ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા ભચાઉ શહેર ક્ષત્રિય સભા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ક્ષત્રિય રાજપૂત સમાજ નિર્ણય પર અડગ હતી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે વાણી વિલાસ ટીકા ટિપ્પણી મુદ્દે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી માંગ કરાઈ છે. ભચાઉ શહેર કરણી સેનાના પ્રમુખ, હું મીડિયાના તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માગું છું સરકારશ્રીને અને પોલીસ તંત્રને કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે મારી બા બેટી વચ્ચે, તો એ યોગ્ય નથી. અને સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપની ટિકિટ કેમ રદ ન થાય? બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, હું મીડિયાના મિત્રો દ્વારા એ કરવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહે, અમારી મર્યાદા પણ જળવાઈ રહે. પોલીસ મિત્રોએ અને સરકારે આજે પણ નોંધ લેવા જેવી છે, આજ સુધી સરકારી ઓફિસ સરકારી બસોમાં કોઈ તોડફોડ નથી થઈ, કોઈ વિવાદ નથી થયો. અને અન્ય સમાજોએ વિરોધ કરેલા છે અને સરકારી નુકસાન કેટલા કર્યા છે એ આપ લોકો જાણો છો. તો મારી સરકારને એટલી જ વિનંતી છે, તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લઈ આવે અને અમારી બેન બેટીની ઇજ્જત આજે પણ કરે અને ભવિષ્ય પણ યાદ રાખે. તરીકે જ બોલીશ અને આજે જે કાંઈ આ અમારો કાર્યક્રમ છે એ ભચાઉ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે. આ કોઈ પક્ષાપક્ષીનો કાર્યક્રમ નથી. પહેલી વાતથી જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજ માટે તો હજીએ સહન કરી લે, પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે, જે વાણીવિલાસ કર્યો છે, એનાથી સમગ્ર સમાજની અંદર રોષ છે. રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો સમાજ છે. આજથી સુધી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યા છે. ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને 562 રજવાડા આ સમાજે આપ્યા છે. આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે. આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં અને આ ફલાણા સમાજને ટિકિટ આપો. તમે એક્સ વાય ઝેડ ગમે એને ટિકિટ આપો, ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે. પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને વિચાર ખ્યાલ આવશે. કારણ કે મોટા ભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે. એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આપ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય. એટલે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મોવડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો. ભચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેર કરણી સેના વતીથી આજે અમે માનનીય નાયબ કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું છે. સમાજની લાગણીથી બે શબ્દ હું કહું છું કે મોદી સાહેબની એમની માતૃશ્રી ઉપર આટલી લાગણી હોય તો આપણી તો હજારો બેન દીકરીઓ માટે અપમાન થયું છે. એમ તો મારી એવી લાગણી છે મોદી સાહેબને કે હજારો બેન દીકરીનું અપમાન થતું હોય તો તમારી માતા ઉપર જો તમને આટલી લાગણી હોય તો હું એક રાજપૂત સમાજ તરીકે તમને વિનંતી કરું છું. ચાલો રામગઢ લફરા. રામનવમી તારીખ 17/4/2024 બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા, ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ, ખ્યાતનામ ભજનીક વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે. આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુંદ્રા, કચ્છ. સમય રાત્રે 10 કલાકે. નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ ચાડીચા, રામગઢ લફરા. સ્વર્ગવાસી મણીલાલ આરસોની, વડાલાવાડા.